હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ક્વિક સ્ટડી ઇન ગુજરાતી ક્વિક સ્ટડી ઇન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોઈશું આખા વીકમાં એટલે કે સોમવારથી શનિવાર સુધી જે આપણે કરંટ અફેર્સ જોયું છે એ કરંટ અફેર્સનું આખી આખું જેટલી જરૂરિયાત પૂરતા જે ક્વેશ્ચનો હતા એને ફરીથી આપણે લઈ લીધેલા છે રિવિઝન તરીકે લીધા છે દરેક ક્વેશ્ચનની અંદર જે આપણે ડિટેલ આપતા હતા એ ડિટેલને ચેન્જ કરવામાં આવેલી છે એટલે આખો વિડીયો ફરીથી જોઈજો એવું ના વિચારતા કે આપણે સોમથી સરીના વિડીયો જોયેલા છે તો એ વિડીયોમાંથી આપણને જે મળેલું છે એ જ વસ્તુ આમાં હશે તો હા ક્વેશ્ચન એ જ હશે પરંતુ એમાં જે આપવામાં આવેલી ડિટેલ છે એ ડિટેલને ચેન્જ કરવામાં આવેલી છે તો હવે આપણે શરૂ કરીએ છીએ દરરોજની જેમ કેબીસી ક્વેશ્ચન ક્વેશ્ચનથી આપણે આજે શરૂ કરીશું ચલો મિત્રો કેબીસીના રજિસ્ટ્રેશનનો ક્વેશ્ચન આપણી સામે રહેલો ધ ધ લાર્જેસ્ટ ક્રિકેટ ક્રિકેટ સ્ટેડિયમ ઇન મોટેરા નિયર અમદાવાદ અમદાવાદ ઇઝ ઓનર ઓફ લીડર ઓકે એને ગુજરાતીમાં વાત કરીએ છીએ તો નજીક મોટેરામાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું નામ કયા નેતાના માનમાં રાખવામાં આવેલું છે તો મિત્રો આપણા જ અમદાવાદનું જે સ્ટેડિયમ છે સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ જે છે એ સરદાર પટેલના નામ પર રાખવામાં આવેલું છે તો આપણો આજનો આન્સર થશે કે સ્પેસ ડી સ્પેસ ટ્વેન્ટી ફાઈવ એટલે મતલબ કે જે આપણી ઉંમર હશે એ અને તેના પછી એમ એફ કે અધર્સ કે મેલ ફિમેલ કે અન્ય જે તમારે લાગતું હોય એ તમે લગાવી શકો છો સાથે એ ક્વેશ્ચનને તમારે ફાઈવ એ આન્સરને તમારો કેબીસી સ્પેસ ડી સ્પેસ તમારી ઉંમર સ્પેસ મેલ ફિમેલ ઓર અધર એ કરી અને તમારે ફાઈવ જીરો નાઇન જીરો નાઇન થ્રી એટલે કે પચાસ નેવું તાણું પર આજે રાત્રે નવ વાગ્યા સુધીમાં મોકલી દેવાનો રહેશે જેથી કરીને રજીસ્ટ્રેશનનો તમારું જે વેલિડ આન્સર ગણી શકાશે ઓકે ફરીથી કહી દઉં છું કેબીસી સ્પેસ ડી સ્પેસ તમારી ઉંમર સ્પેસ મેલ ઓર ફિમેલ ઓર અધર્સ એને ફાઇવ જીરો નાઇન જીરો નાઇન થ્રી પર તમારે સેન્ડ કરવાનો થશે ઓકે મિત્રો આજે આપણી જે આજની ગઈકાલની જે ક્વિઝ હતી એ ક્વીઝનું સોલ્યુશન જોઈ લઈએ સૌથી પહેલાં સૌથી પહેલો ક્વેશ્ચન હતો એમાં લદ્દાખ આન્સર આવશે બીજો ક્વેશ્ચન છે હાર્પેટોલોજીકલ કન્વેશન એન્ડ બાયોલોજી આન્સર આવશે ત્રીજા ક્વેશ્ચનની અંદર પશ્ચિમ બંગાળ છે ચોથામાં કુમાર સિંહ છે પાંચમામાં ઓટાવા એન્ડ ડોલર છે આ ક્વેશ્ચનો જે પાંચે પાંચ ક્વેશ્ચનો તમારે જોવા હોય તો સોળ તારીખના વિડીયોની શરૂઆતમાં આપણને જે ક્વિઝ આપવામાં આવેલી હોય છે એ ક્વિઝના અંદર હશે આજે આખા જ વીકનું રિવિઝન છે જેથી કરીને આખા વીકના રિવિઝનમાં આપણે ક્વીઝને ક્યાંય સ્થાન આપેલું નથી તો હવે આપણે શરૂ કરીએ છીએ આજના પહેલા ક્વેશ્ચનથી પહેલો ક્વેશ્ચન છે ભારતીય સંયુક્ત રાષ્ટ્રમાં એટલે કે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત કાયમી પ્રતિનિધિ તરીકે નિમણૂક કરાયેલ ભારતીય વ્યક્તિ કોણ છે ભારતીય આગળ જતું રહ્યું છે એને આપણે વ્યવસ્થિત જગ્યા પર સેટ કરવાનું છે ઓકે તો હવે એના આપણને પાંચ ઓપ્શન આપવામાં આવેલા છે તો એ ભારતના જે ભારતના કાયમી પ્રતિનિધિ એટલે કે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે યુ એનમાં એટલે કે સંયુક્ત રાષ્ટ્રમાં જે નિમણૂક કરાયેલ ભારતીય વ્યક્તિ છે એનું નામ છે ટી એસ તિરુમૂર્તિ વાત કરીએ છીએ ટી એસ તિરુમૂર્તિ વિશે તો નાઇન્ટીન એટી ફાઈવના એ ભારતના વિદેશ સેવા અધિકારી રહેલા છે હાલમાં વિદેશ મંત્રાલયના આર્થિક સંબંધોના સચિવ તરીકે ફરજ બજાવે છે નિવૃત્તિ બાદ સૈયદ અકબરુદ્દીનના અનુગામી બનશે તે ન્યુયોર્ક ખાતે યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે જેમની નિમણૂક કરવામાં આવેલી છે ઓકે

એકસો ને સત્તર દેશોનું આમાં સર્વે કરવામાં આવેલું હતું જેમાં ભારત ત્રેપનમાં રમે રહેલો છે જેને સોમાંથી ઓગણપચાસ માર્ક્સ મળેલા છે સ્કોર એમનો ઓગણપચાસ રહેલો છે જ્યારે ન્યૂઝીલેન્ડ સત્યાસીનો સ્કોર સાથે ટોચ પર સ્થાન ટોચના સ્થાન પર રહેલું છે ટોટલ જે ઓવરઓલ જે સ્થાન કહી શકાય જે સરેરાશ સ્કોર કહી શકાય એ ટોટલ ફોર્ટી ફાઈવનો હતો ન્યૂઝીલેન્ડ પહેલા ક્રમે દક્ષિણ આફ્રિકા બીજા ક્રમે જ્યારે ઓગણપચાસના સ્કોર સાથે ઇન્ડિયા ત્રેપનમાં ક્રમે છે એવરેજ સ્કોર કરતાં તો વધારે જ છે અને યમન એકસો ને સત્તરમાં સ્કોર સાથે જીરો સોરી જીરો સ્કોર સાથે એકસો ને સત્તરમાં નંબરે યમન રહેલું છે તે વ્યક્તિનું નામ આપો જેણે ધ રૂમ જ્યાં તે થયું એ વ્હાઇટ હાઉસ મેમોર એટલે કે ધ રૂમ વેર ઇટ હેપન વ્હાઇટ હાઉસ મેમોર નામનું પુસ્તક લખેલું છે તો મિત્રો એ વ્યક્તિનું નામ છે જ્હન બોલ્ટન જ્હન બોલ્ટન જે છે એમના દ્વારા જે આ પુસ્તક લખાયું છે એમાં એમેઝોન ડોટ કોમ અને બારનોસ એન્ડ નોવેલ બુક બુક સેલર જે કંપની છે એમને પુસ્તકની પ્રકાશનની તારીખ બાર મેથી ત્રેવીસ જૂન સુધી રાખવામાં આવેલી છે જેનું પ્રકાશન અમેરિકન પ્રકાશન કંપની સિમોન એન્ડ સુસ્ટર દ્વારા કરવામાં આવશે ભારતના કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશોના કારવા હાઈલેન્ડ્સમાં કેસરની ખેતી અને લણની તાજેતરમાં લણનીને તાજેતરમાં જીઆઈ ટેગ મળેલો છે તો મિત્રો એ જીઆઈ ટેગ મેળવનાર રાજ્યનું નામ છે જમ્મુ કાશ્મીર હવે જીઆઈ ટેગની વાત કરીએ છીએ છે ચકહાઉ મણિપુરનો જે છે એના પછીની વાત કરીએ તો ગોરખપુર ટેરાકોટા કોવિલપટ્ટી કડનાઈ મિતાલી કાળાચોખા કાશ્મીરની કેસર જમ્મુ કાશ્મીરના કારેવા હાઈલેન્ડ્સમાં જે વાવેતર અને લલણીને ભૌગોલિક એટલે કે જીઆઈ ટેગ મળેલો જીઆઈ ટેગ રજીસ્ટ્રેશન દ્વારા જે ટેગ કરેલા છે અને હવે વાત કરીએ છીએ સૌથી મહત્વની જો વાત કરીએ છીએ તો આપણે આ એક યાદ રાખવાની વસ્તુ છે કે ઈરાન જે છે જેમાં વિશ્વનું સૌથી વધુ કેસરનું ઉત્પાદન થાય છે તો મિત્રો યાદ રાખજો વિશ્વનું સૌથી વધુ કેસરનું ઉત્પાદન ક્યાં થાય છે તો ઈરાનમાં થાય છે પ્રથમ ભારતીય રાજ્યનું નામ જણાવવું જેણે લોકોને મફત અને કેશલેસ વીમા વીમા સુરક્ષા આપવાની જાહેરાત કરી છે તો મિત્રો એ રાજ્યનું નામ છે મહારાષ્ટ્રના જે આરોગ્ય પ્રધાન છે રાજેશ ટોપે એમણે એક એવી જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર આરોગ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવતા લોકોને અને કવચ વિનાના વીમા સુરક્ષાને જે એમણે મુંબઈની પુણેની અને મુંબઈની જે બે ત્રણ એક હોસ્પિટલો છે એ લોકોને જનરલ ઇન્સ્યોરન્સ પબ્લિક સેક્ટર સાથે એક એમઓયુ કરેલા છે આવી જ વસ્તુ કરનાર મહારાષ્ટ્ર સૌથી પ્રથમ રાજ્ય બની ચૂક્યું છે. TCS એટલે કે Tata Consultancy Services કયા દેશની પહેલી સંપૂર્ણ ડિજિટલ બેંક શરૂ કરવા જઈ રહી છે તો મિત્રો એ ઇઝરાયલની સૌથી પહેલી ડિજિટલ બેંક શરૂ કરવા જઈ રહી છે જે TCS છે એ ભારતની સૌથી મોટી સોફ્ટવેર સર્વિસીસ કંપની છે ઇઝરાયલની જે સંપૂર્ણ સંપૂર્ણ ડિજિટલ બેંક શરૂ કરવા જઈ રહી છે એમાં જેને ટ્રાન્સફોર્મ્યુલેટિવ પહેલ તરીકે જોવામાં આવી રહી છે જે અનેક ક્ષેત્રના વ્યવસાયિક મોડેલને પણ અસર કરી શકે છે ભારતીય રાજ્યનું નામ જણાવો જેને શહેરી રોજગાર યોજના માટે મુખ્યમંત્રી શહેરી રોજગાર બાયધરી યોજના શરૂ કરવાનું નક્કી કરેલું છે તો મિત્રો એમાં એ રાજ્ય એ રોજગારીના એકસો ને વીસ દિવસની રોજગારી આપવાનું નક્કી કરેલું છે જે ભારતના રા કેન્દ્ર શાસિત કેન્દ્ર સરકારના જે યોજના છે મનરેગા યોજના છે એમાં સો દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવી છે જ્યારે હિમાચલ પ્રદેશના જે મુખ્યમંત્રી છે જયરામ ઠાકુર દ્વારા આ એક એવું નક્કી કરવામાં આવેલું છે કે એમણે શહેરી જે વ્યક્તિઓ છે શહેરી લોકડાઉનના કારણે શહેરી વ્યક્તિઓને જે અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે હિમાચલ પ્રદેશના જે એક માન્ય આપવામાં આવેલી છે કે મુખ્યમંત્રી શહેરી રોજગાર ગેરંટી યોજના હેઠળ શહેરી વિસ્તારમાં રહેતા લોકોને દિવસની રોજગારી પૂરી પાડવાનું એક એમની કેબિનેટ દ્વારા નિર્ણય લેવામાં આવેલો છે ફીચર ફોટોગ્રાફી કેટેગરીમાં બે હજાર વીસના પુલિસઝર એવોર્ડ જીતનાર ભારતીય પત્રકારનું નામ આપો તો મિત્રો ભારતીય પત્રકારનું નામ છે ત્રણે ત્રણ જે વ્યક્તિઓ છે એ ભારતના જે એક પત્રકાર તરીકે એમને એવોર્ડ મળેલો છે જે જે ફીચર એવોર્ડ કહી શકાય છે એમને મળેલો છે હવે વાત કરીએ છીએ કે ત્રણ પત્રકાર જે દરે આસીન મુખ્તાર ખાન અને ચન્ની આનંદ ત્રણે ત્રણ જમ્મુ કાશ્મીરના હતા અને જમ્મુ કાશ્મીરમાં એમને અપવાદ સિવાયના અપવાદરૂપ ન હોય એવા કવરેજને માન્યતા આપ કરવાની માન્યતા એ ત્રણને મળેલી છે ભારતના હાલના આર્થિક બાબતોના સચિવનું નામ જણાવો જે મે હાજર વીસમાં ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડમાં નિયામક તરીકે નિયુક્ત થયેલા છે મિત્રો એમનું નામ છે તરુણ બજાજ હવે વાત કરીએ છીએ સરકારે આર્થિક બાબતોના સચિવ તરુણ બજાજ જે ઓગણીસો અઠ્યાસીની બેચના ભારતીય વહીવટી સેવા એટલે કે આઈએ અધિકારી હતા ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈના કેન્દ્રીય બોર્ડમાં ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે જે એતનું ચક્રવર્તીનું સ્થાન લે છે જે ત્રીસ એપ્રિલ નિવૃત્ત થયેલા છે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા ચાર વર્ષ માટે પ્રતિબંધ લગાવેલ સંદીપકુમારી કુમારી કઈ રમત સાથે સંકળાયેલ છે તો મિત્રો ડિસ્ક થ્રો સાથે સંકળાયેલ છે ડિસ્ક ફેંકનાર સંદીપ કુમારી સત્યાવીસ વર્ષીય જે ડ્રગ પરીક્ષણની અંદર નિષ્ફળ થયા હતા અને એમને ચાર વર્ષનો એમના ઉપર પ્રતિબંધ લગાવેલો હતો કર્ણાટક વિકાસ ગ્રામીણ બેંકની પ્રાયોજક બેંક કઈ છે તો મિત્રો એ બે પ્રાયોજક બેંક છે કેનેરા હવે વાત કરીએ છીએ કર્ણાટક વિકાસ કેનેરા એક પ્રાદેશિક ગ્રામીણ બેંક છે જે છૂટક વપરાશકારો સેવા પ્રદાન કરે છે અને કર્ણાટકના ધારવાડની આજુબાજુમાં અંદાજિત છ હજાર ત્રણસો તેત્રીસ થી પણ વધારે બેન્કિંગ શાખાઓ આવેલી છે સરિસ્કા વાઘ અનામત કયા રાજ્યમાં આવેલું છે તો મિત્રો સરિસ્કા વાઘ અનામત રાજસ્થાનમાં આવેલું છે પર્યટન મંત્રાલય દેખો અપના દેશ વેબિનરનું તેરમું સત્ર ડેસ્ટિનેશન સરિસ્કા ટાઈગર રિઝર્વ એ વન્યજીવ સાહસનું પ્રસ્તુતિ અને વર્ચ્યુઅલ પ્રવાસ સરિસ્કા ટાઈગર રિઝર્વમાં મુસાફરી માટે સફારી અનુભવ કરવામાં આવેલો છે જે રાજસ્થાનના અલવર જિલ્લાની અંદર સરિસ્કા વાઘ અનામત આવેલું છે નાસા દ્વારા બનાવવામાં આવેલ અવકાશ ટેલિસ્કોપ તાજેતરમાં ભ્રમણ કક્ષામાં તેને ત્રીસ વર્ષ પૂરા થયા છે એક મહત્વની સિદ્ધિ કહી શકાય મિત્રો નાસા દ્વારા નાસાની જે સિદ્ધિ છે ઈ યોગદાન દ્વારા એમણે જે ટેલિસ્કોપ અવકાશમાં મૂકવામાં આવેલું હતું એને ત્રીસ વર્ષ પૂરા થયા છે એ ટેલિસ્કોપનું નામ શું હતું તો મિત્રો એ ટેલિસ્કોપનું નામ છે હબલ હવે વાત કરીએ છીએ બે હજાર વીસમાં હબલ ટેલિસ્કોપને ત્રીસ વર્ષ ભ્રમણકક્ષામાં પૂરા થયા છે હબલની અનોખી રચનાના અવકાશ

એક પેનલ બનેલી હતી જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના એ સમયના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગાઈ અને લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજન અને જાણીતા ન્યાયમૂર્તિ મુકુલ રોહતગીની એક સમિતિ બનાવવામાં આવેલી હતી જેને પ્રથમ લોકપાલની નિમણૂક કરવામાં આવતી આવવા માટે તો એમના દ્વારા પિના પિનાકી ચંદ્ર ઘોષની સત્તર માર્ચ બે હજાર ઓગણીસના રોજ નિમણૂક કરવામાં આવેલી છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો મિત્રો એમનું મુખ્ય મથક તેલંગણાના હૈદરાબાદમાં આવેલું છે જે અત્યારે તેલંગાણાની રાજધાની છે એની પહેલાં એ આંધ્રપ્રદેશની રાજધાની હતી આંધ્રપ્રદેશની અત્યારની રાજધાની છે અમરાવતી ઓકે મિત્રો આશા રાખું છું કે તમને આ રિવિઝનમાં ટોટલ સોમથી શનિવાર સુધીમાં જે તમારું છૂટી ગયેલા ક્વેશ્ચનો હોય અથવા જો ક્વેશ્ચન તમે કમ્પ્લીટ થયેલા હોય છતાં પણ તમારે આ નવી જે ડિટેલ તમને આપવામાં આવેલી છે એ ડિટેલથી પણ તમને ઘણું બધું જાણવા મળ્યું હશે જો જાણવા મળ્યું હોય તો એને લાઈક કરી લો તમારા મિત્રો સાથે શેર કરી નાખો તમારે જો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની